અને સ્ટુડન્ટ્સ, આજે આપણે એક સરસ મજાની નવી વાર્તા સાંભળીશું. આપણી વાર્તાનું નામ છે જાદુઈ ચક્કી. અરે જાદુઈ ચક્કી, વાર્તાનું નામ જ ખૂબ સરસ. ચાલો, બે ભાઈઓ હોય છે, મોટો ભાઈ અને નાનો ભાઈ. મોટો ભાઈ ખૂબ જ સમૃદ્ધ હોય છે, એટલે કે તેની પાસે ખૂબ જ પૈસા હોય છે અને તે મોજ શોખ ખૂબ જ કરતો હોય છે. અને બીજો નાનો ભાઈ છે કે જે ખૂબ જ ગરીબ છે, તેની પાસે પહેરવા માટે કપડાં પણ નથી અને તે તેના પરિવારને ખવડાવી પણ શકતો નથી, તેથી તે ખૂબ જ ઉદાસ રહેતો હતો. એક દિવસ તેણે તેના મોટા ભાઈના ઘરે જઈને પૈસાની માંગણી કરી કે તું મને થોડા પૈસા આપ, હું મારા પરિવારને ખાવા માટે તેનો ખવડાવવા માટે તેનો ઉપયોગ કરીશ. પણ મોટો ભાઈએ શું કહ્યું, તું કાયમ મારી પાસે પૈસાની માંગણી કરવા આવે છે, જા હું તને પૈસા આપવાનો નથી, અને ધક્કો મારીને તેને ઘરની બહાર કાઢી મૂકે છે. અને નાનો ભાઈ ખૂબ જ ઉદાસ થઈ જાય છે અને તે રસ્તામાં ચાલતો તેના ઘર તરફ જાય છે. ત્યાં રસ્તામાં તેને એક વૃદ્ધ માણસ દેખાય છે. તે વૃદ્ધ માણસ લાકડાનો ભાડો ઉચકવાની કોશિશ કરતો હતો, પણ તેનાથી તે લાકડાનો ભાડો ઉચકાતો ન હતો. નાનો ભાઈએ કહ્યું, ઓ થોભો, હું તમને મદદ કરું છું. અને આમ નાના ભાઈએ તે લાકડાનો ભાડો ઉચકી લીધો અને વૃદ્ધ માણસ સાથે ધીમે ધીમે ચાલવા માંડ્યો. વૃદ્ધ માણસે તેને પૂછ્યું, અરે કેમ તું ઉદાસ છે? તો તે કહે છે કે હું મારા પરિવારને જમવાનું પણ આપી શકતો નથી, મારી પાસે કઈ કામ નથી, મારી પાસે પૂરતા પૈસા પણ નથી. તો વૃદ્ધ માણસે કહ્યું, સારું, તો તું આ લાકડાનો ભાડો ઉછકવામાં જો મને મદદ કરશે ને, તો હું તને કંઈક આપીશ. તો નાના ભાઈએ કહ્યું, સારું. અને તેઓ ચાલતા ચાલતા વૃદ્ધ માણસના ઘરે પહોંચી ગયા. વૃદ્ધ માણસે નાના ભાઈને મીઠી રોટલી આપી. શું આપ્યું? મીઠી રોટલી આપી. અને તેને કહ્યું, તું જંગલની વચ્ચોવચ જશે ને, ત્યાં ત્રણ એક સરખા વૃક્ષ છે, ત્યાંથી તું થોડો આગળ જશે એટલે તને એક ટેકરી દેખાશે, એ ટેકરીની ઉપર એક ઘર છે, એ ઘરની અંદર ત્રણ ઠીંગુજી રહે છે, એ ત્રણ ઠીંગુજીને આ મીઠી રોટલી ખૂબ જ ભાવે છે. અને તે મીઠી રોટલી લઈને તે ઘરની અંદર જાય છે ત્યારે ત્રણ ઠીંગુજી ખૂબ જ ગુસ્સે થઈ જાય છે અને તેને કહે છે, તું કોણ છે, અંદર કઈ રીતે આવી ગયો? તો આ નક્કી કોઈ ચોર લાગે છે, એક ઠીંગુજીએ કહ્યું. તો નાનો ભાઈ કહે છે, હું ચોર નથી. અને અચાનક જ ઠીંગુજીની નજર પેલી ગળી મીઠી રોટલી પર પડી ગઈ અને તેઓનો ગુસ્સો તરત જ શાંત થઈ ગયો. તેમણે કહ્યું, આ મીઠી રોટલી અમને આપ. તો નાના ભાઈએ કહ્યું, સારું, હું તમને આ મીઠી રોટલી આપીશ, તમારે મને પથ્થરની ચક્કી આપવી પડશે. ઠીંગુજીએ કહ્યું, સારું. અને તેણે પથ્થરની ચક્કી નાના ભાઈને આપી અને આપતા તેને કહ્યું, તું આને જેમ ચલાવશે તેમ તારી ઈચ્છા પૂરી થશે, તું જે કંઈ માંગશે એ બધું અહીંથી આવશે, પણ તને જે વસ્તુની જરૂર છે તે વસ્તુની જરૂર પૂર્ણ થઈ ગયા પછી તારે તેની ઉપર લાલ રૂમાલ ઓઢાડી દેવાનો, એટલે તે વસ્તુ આવતી બંધ થઈ જશે. અને પછી તને કોઈ બીજી વસ્તુની જરૂર હોય તો ફરી કહેજે, એટલે તને તે ફરી આપશે, અને એ તને ના જોઈએ એટલે તારે એની ઉપર લાલ કપડું ઢાંકી દેવાનું, એટલે તે બંધ થઈ જશે. આમ તે નાનો ભાઈ શું કરતો હતો, એક ઘરે જાય છે
અને સૌપ્રથમ એની પત્નીને કહે છે કે તું અહીં એક કપડું પાથર અને તેની ઉપર તે ચક્કીને મૂકે છે અને કહે છે ચક્કી ચક્કી તું મને કઢી આપ અને એ બોલે છે અને તરત જ ચક્કી તેને કઢી આપવાનું ચાલુ કરે છે અને એક વાસણ ભરાય એટલે કઢી તે લે છે પછી તે લાલ કપડું ઢાંકી દે છે જેવું લાલ કપડું ઢાંકે છે કે કઢી આવતી બંધ થઈ જાય છે અને ફરી તે લાલ કપડું ઉઠાવીને કહે છે ચક્કી મને ભાત આપ ચક્કી મને ભાત આપ એટલે ચક્કી તેને ભાત આપે છે અને ફરી તે લાલ કપડું ઢાંકી દે છે એટલે ચક્કી ભાત આપતી બંધ થઈ જાય છે અને પછી તેના પરિવાર અને તે બધા ભેગા થઈને તે કઢી અને ભાત ખાઈને પોતાનું પેટ ભરે છે ત્યાર પછી નાનો ભાઈ હળદર લોટ આમ અનાજ આમ દરેક વસ્તુઓને ચક્કી પાસે માંગતો અને થેલીઓ ભરીને બજારમાં જઈને તેને વેચતો અને આમ તે ખૂબ જ પૈસા કમાવા માંડ્યો અને તે ધનવાન થઈ ગયો તેણે પોતાના પરિવાર માટે મોટું પાકું મકાન બનાવ્યું અને ત્યારબાદ તેમની પાસે સારા સારા નવા નવા કપડાઓ પણ પહેરવાના મળ્યા આમ તેઓ સમૃદ્ધ થઈ ગયા અને તેઓ ખુશી ખુશી રહેવા માંડ્યા તેનો મોટા ભાઈને આ વસ્તુની ખબર પડી અને જાણ થઈ કે મારો નાનો ભાઈ અચાનક જ આટલો ધનવાન કઈ રીતે થઈ ગયો તો તે તેના ઘરે જાય છે અને આવો પ્રશ્ન તેના નાના ભાઈને પૂછે છે અને જાણવા માટે તે એક દિવસ નાના ભાઈના ઘરે છુપાઈને આ બધું જોઈ છે અને તેને સચ્ચાઈ જાણવામાં થોડી પણ વાર લાગતી નથી અને તે સાચી સચ્ચાઈ જાણી જાય છે કે તેનો નાનો ભાઈ ધનવાન કઈ રીતે બન્યો અને તે ચક્કીને તે ચોરી કરવાનું વિચારે છે અને તે ચક્કીને ચોરી કરીને લઈ જાય છે અને તેના પરિવારને પણ ભાગી જવા કહે છે અને તે ચક્કી અને તેના પરિવાર સાથે ગામ છોડીને જતો રહે છે નદી કિનારે એક હોડી હોય છે તેમાં તેઓ બેસે છે અને આ નદીને પારથી સામે નદીને પાર જવા માટે તેઓ બેસે છે અને વિચારે છે કે ચાલ આ ચક્કીને હું અજમાવી જોઉં કે તે કામ કરે છે કે નહીં તેણે ચક્કી પાસે માંગ્યું ચક્કી મને મીઠું આપ ચક્કી મને મીઠું આપ આમ ચક્કીએ મીઠું આપવાનું ચાલુ કર્યું અને ચક્કી તો મીઠું આપતી જ ગઈ આપતી જ ગઈ આપતી જ ગઈ કારણ કે મોટાભાઈને ખબર નહોતી કે તેને બંધ કરવા માટે શું કરવાનું છે શું કરવાનું હતું બંધ કરવા માટે હા લાલ કપડું ઢાંકવાનું હતું તો જ તે ચક્કી બંધ થાય અને ચક્કી બંધ ના થઈ અને આખી હોળી મીઠાથી ભરાઈ ગઈ તો તમને ખબર છે ને હોળીમાં વજન વધતું ગયું અને વધતા વધતા શું થયું હશે તમે વિચારજો કે હોળીમાં બધું મીઠું ભરાઈ ગયું વજન વધી ગયું તો પછી શું થયું હશે વિચારજો બરાબર છે આપણે નવી વાર્તા સાથે ફરી મળીશું આવજો બાળ મિત્રો.